કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક મળશે. જીપીસીસી ખાતે પ્રદેશ કોંગ્રેસ બેઠક બોલાવી છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બેઠક બોલાવી છે. જિલ્લા પ્રમુખો સહિતના હોદ્દેદારો હાજર રહેશે. બેઠકમાં પ્રદેશ પદાધિકારીઓ પણ હાજર રહેશે. તમામ બેઠક પરનું વિશ્લેષણ કરવામાં આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નરેન્દ્ર, જે રીતે સમાચાર છે, કોંગ્રેસે ચૂંટણી પૂર્ણ થયાના બીજા જ દિવસ એટલે કે આજે એક મહત્વપૂર્ણ જે બેઠક બોલાવી છે, આ બેઠકમાં કયા પ્રકારની ચર્ચા થઈ શકે છે? જી, ગતકાલે જે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, આજે બીજા જ દિવસે કોંગ્રેસ દ્વારા એક મહત્વની બેઠક પોતાની જે 182 વિધાનસભાના ઉમેદવારો છે, એ આ સિવાય જિલ્લાના હોદ્દેદારો તેમજ ના જે હોદ્દેદારો છે એમની એક મહત્વની બેઠકનું આયોજન જીપીસીસી એટલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય જે છે ત્યાં એમના દ્વારા કરવામાં આવ્યું છે. આ બેઠકની અંદર ચૂંટણીની અંદર કઈ રીતની કાર્યવાહી રહી, શું કઈ કરવામાં આવ્યું એ સહિતની ચર્ચા કરવામાં આવશે. આ સિવાય એક્ઝિટ પોલના જે પરિણામો આવી રહ્યા છે, જે કોંગ્રેસ વિરુદ્ધના પરિણામો આવી રહ્યા છે, પરંતુ પ્રદેશની નેતાગીરીને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં કોંગ્રેસ જે પરિણામો આવી રહ્યા છે અથવા એક્ઝિટ પોલ આવી રહ્યા છે એના કરતા વધારે મજબૂત સ્થિતિમાં જોવાઈ રહ્યું છે. એટલે ખરી પરિસ્થિતિ શું છે એનાથી તમામ નેતાઓને અવગત કરવા, આ સિવાય એ સહિતની જે અન્ય જે ચૂંટણીની અંદર જે કઈ બાબતો રહી છે એની ચર્ચા કરવા માટે, એનું વિશ્લેષણ કરવા માટે આ એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ નેતાઓને બોલાવવામાં આવ્યા છે અને એની અંદર ચૂંટણીલક્ષી તમામ ચર્ચાઓ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતના જયારે પરિણામ આવતું હોય છે ત્યારબાદ વિચાર વિમર્શ માટે આ રીતની બેઠકો બોલાવવામાં આવતી હોય છે, પરંતુ એક્ઝિટ પોલના બીજા દિવસે આ રીતની બેઠક કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવી છે અને પરિણામ પહેલા જ વિચાર વિમર્શ કરવાનું એમના દ્વારા શરૂ કરી દેવાયું છે. જી, આભાર નરેન્દ્ર, આપનો સમગ્ર માહિતી આપવા માટે.